पाठनी शुरुआत करता पहला आपणे टिप्पण जोईशुं। पश्य पश्य एटले के जो। एषः एषः एटले के आ। त्यारबाद अस्ति अस्ति एटले के छे। त्यारबाद आरंभः आरंभः एटले के शुरुआत। त्यारबाद आगच्छामि आगच्छामि एटले के आवुं छुं। त्यारबाद कदा कदा एटले के क्यारे। त्यारबाद मम मम एटले मारु। त्यारबाद गच्छामि गच्छामि एटले के जाऊं छुं। त्यारबाद कूत्र कूत्र एटले के क्या। त्यारबाद क्रीडाणम क्रीडाणम एटले के रमतनु मैदान। त्यारबाद एव एव एटले के ज। ननु ननु एटले के खरेखर। त्यारबाद अहो अहो एटले के अरे। आश्चर्य दर्शावा माटे आपणे बोलीए ने अरे एने संस्कृतमां कहेवाय अहो। त्यारबाद भवती भवती एटले के थाय छे। त्यारबाद तरही तरही एटले के तो पछी। त्यारबाद रोपितः रोपितः एटले के वावेलू के रोपेलू। त्यारबाद पाठयती पाठयती एटले के भणावे छे। जुओ विद्यार्थी मित्रों, पाठ्यपुस्तकना पारा नंबर 17 पर पाठ 5 मम विद्यालयः मारी निशाळ तेनु चित्र तमे जोई रह्या छो। चित्रमां बे बाळक रमे छे, बे बाळक शाळाए जाय छे अने शाळानी बहार जे बे बाळक उभा छे राजीव अने अनिल ते शाळानी विशे वातो करे छे। तो चालो आपणे ए लोको शुं वातो करे छे तेनो अभ्यास करीए। राजीव ह पश्य अनिल एषः मम विद्यालयः। राजीव शुं कहे छे? जो अनिल आ मारी निशाळ छे। मम विद्यालयः सुंदरः अस्ति। मारी निशाळ सुंदर छे। अनिलः सत्यम विद्यालयः विशालः अपि अस्ति। अनिल शुं कहे छे? साचुं छे, निशाळ विशाळ पण छे। राजीवः अहं प्रतिदिनं विद्यालयं आगच्छामि। राजीव शुं कहे छे? हुं दररोज निशाळे आवुं छुं। अनिलः विद्यालयस्य आरंभः कदा भवति। अनिल शुं कहे छे कि निशाळनी शुरुआत क्यारे थाय छे। राजीवः मम विद्यालयस्य आरंभः एकादशवादने भवति। मारी निशाळनी शुरुआत 11 वाग्ये थाय छे। विद्यार्थी मित्रो, राजीव शुं कहे छे? तेनी निशाळ क्यारे शुरू थाय छे? 11 वाग्ये। तमारी निशाळ क्यारे शुरू थाय छे विद्यार्थी मित्रो? 1 वाग्ये। हां, आरंभे अहम प्रार्थना खंडम गच्छामि। शुरुआतमां હું પ્રાર્થના ભવને જાઉં છું। તત્ર અહમ પ્રાર્થના કરોમિ, ત્યાં હું પ્રાર્થના કરું છું। અનિલહ ભવતઃ વર્ગખંડઃ કુત્ર અસ્તિ। અનિલ શું કહે છે? તમારો વર્ગખંડ ક્યાં છે? રાજીવહ મમ વર્ગખંડઃ પ્રાર્થનાખંડસ્ય સમીપે એવમ અસ્તિ। રાજીવ શું કહે છે? મારો વર્ગખંડ પ્રાર્થના ભવનની નજીકમાં જ છે। અનિલહ ભવતઃ વર્ગ શિક્ષકઃ ક અસ્તિ। અનિલ તમારા વર્ગ શિક્ષકને કોણ છે? અનિલ શું પૂછે છે કે તમારા વર્ગ શિક્ષક કોણ છે? તો રાજીવ શું કહે છે? રાજીવ હર્ષ મહોદયા મમ વર્ગ શિક્ષિકા અસ્તિ, સા સંસ્કૃત પાઠયતિ। રાજીવ કહે છે હર્ષા બહેન મારા વર્ગ શિક્ષિકા છે, તે સંસ્કૃત ભણાવે છે। રાજીવને સંસ્કૃતના વર્ગ શિક્ષક કોણ છે? હર્ષા બેન। અનિલહ ભવતઃ વિદ્યાલયે
પુસ્તકાલયઃ અસ્તિ વા? અનિલ શું કહે છે કે શું તમારી નિશાળમાં પુસ્તકાલય છે? રાજીવ: આમ, અહમ પુસ્તકાલયે પુસ્તકમ પઠામિ. હા, હું પુસ્તકાલયમાં પુસ્તક વાંચું છું. મમ વિદ્યાલયે વિશાલ ક્રીડાણમ અપિ અસ્તિ. મારી નિશાળમાં રમતનું વિશાળ મેદાન પણ છે. વિરામસ્ય અહમ તત્ર ખેલામિ. વિશ્રાંતિના સમયે હું ત્યાં રમું છું. ત્યારબાદ અનિલ: અહો ભવતઃ વિદ્યાલયે રમણીયમ ઉદ્યાનમ અપિ અસ્તિ. શું કહે છે અનિલ? વાહ, તમારી શાળામાં સુંદર બગીચો પણ છે. રાજીવ: ન કેવલમ ઉદ્યાનમ, ઉદ્યાને ઔષધબાગઃ અપિ અસ્તિ. ફક્ત બગીચો જ નથી, બગીચામાં ઔષધોનું ઉદ્યાન પણ છે. ત્યારબાદ અનિલ: ભવતઃ રોપિતઃ વૃક્ષઃ અપિ અસ્તિ વા? અનિલ શું કહે છે? શું તમારું રોપેલું ઝાડ પણ છે કે? રાજીવ: આમ, પશ્ય એષઃ વૃક્ષઃ મયા રોપિતઃ અસ્તિ. રાજીવ શું કહે છે? હા, જો આ ઝાડ મેં જ રોપ્યું છે. અનિલ: ઉત્તમમ. શું કહે છે? બહુ જ સારું. ઉત્તમમ એટલે કે બહુ જ સારું. તર્હી ભવાન ગૃહ કદા ગચ્છતિ? તો તમે ઘરે ક્યારે જાઓ છો? રાજીવ: અહમ સાયં 5 વાગ્યે ગૃહમ ગચ્છામિ. રાજીવ શું કહે છે? હું સાંજે 5 વાગ્યે ઘરે જાઉં છું. અનિલ: ભવતઃ વિદ્યાલયમ નનુ સુંદર અસ્તિ. શું કહે છે? ભવતઃ વિદ્યાલયઃ નનુ સુંદર અસ્તિ. તમારી નિશાળ ખરેખર સુંદર છે. આમ બે વિદ્યાર્થી મિત્રો, રાજીવ અને અનિલ, શાળા વિશે વાર્તાલાપ કરી રહ્યા છે. તેનો અભ્યાસ આપણે કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય જોઈએ. નીચેના શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પણ મારા સાથે સાથે ઉચ્ચાર કરશો. વિદ્યાલયઃ, વિદ્યાલયઃ. પ્રતિદિનમ, પ્રતિદિનમ. આગચ્છામિ, આગચ્છામિ. ત્યારબાદ આરંભઃ, આરંભઃ. ત્યારબાદ પ્રાર્થના ખંડઃ, ત્યારબાદ પ્રાર્થના ખંડઃ. ત્યારબાદ વર્ગ ખંડઃ, ત્યારબાદ વર્ગ ખંડઃ. ત્યારબાદ ક્રીડાણમ, ત્યારબાદ ક્રીડાણમ. ત્યારબાદ ઉદ્યાનમ, ઉદ્યાનમ. ત્યારબાદ છેલ્લે ઉત્તમમ. છેલ્લે શું છે? ઉત્તમમ. વિદ્યાર્થી મિત્રો, ઘરે બેસીને તમને આ સંસ્કૃત શબ્દોના શુદ્ધ ઉચ્ચારણ કરવાના છે. ત્યારબાદ નીચેના વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. આ મારી શાળા છે. એષઃ મમ વિદ્યાલયઃ અસ્તિ. બીજું, મારી શાળા સુંદર છે. મમ વિદ્યાલયઃ સુંદર અસ્તિ. ત્યારબાદ શાળા 11 વાગે શરૂ થાય છે. વિદ્યાલયઃ 11 વાગ્યે આરંભતિ. ત્યારબાદ શાળામાં પુસ્તકાલય છે. વિદ્યાલયે પુસ્તકાલય અસ્તિ. ત્યારબાદ હું રિસેસમાં મેદાનમાં રમું છું. અહમ વિશ્રાંતિ સમયે ક્રીડાણમે ખેલામિ. ત્યારબાદ પ્રશ્ન 4, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. રાજીવ 10 વાગ્યે ગૃહમ ગચ્છતિ. 11 કે 5? ક્યારે રાજીવ ઘરે જાય છે? તો 5.
मम विद्यालय खाली जगह अस्ति सुंदर के लघु सुंदर त्यार बाद अहम प्रतिदिन खाली जगह गच्छामि विमानयानम के विद्यालयम तो विद्यालयम। त्यार बाद राजीव खाली जगह पुस्तक पठति क्रीडाण में कि पुस्तकालय तो जवाब छे पुस्तकालय। तो विद्यार्थी मित्रों आज आपणे पाठ पांच मम विद्यालय तेनो अभ्यास कर्यो अने स्वाध्याय पण जोयु। आगळनो पाठ आपणे आगळना विडियो में अभ्यास करीशुं। थैंक यू। Thank you.